डीएनए डेलिनिट एनालिसिस, क्लोरोफाइसी, हरित लील विषे आपणे जोईशुं। तो क्लोरोफाइसी, क्लोरो क्लोरो एटले थवानुं छे लीलो रंग। क्लोरो एटले शुं थशे? लीलो रंग एवुं थशे। एटले आ जे पण लील छे ए लीलने आपणे लीली लील तरीके ओळखवामां आवे छे। हरित लीलीने आपणे सौथी आधुनिक लील कहीए छीए। सौथी आधुनिक एटला माटे कहीए कारण के आ जे हरित लील छे पछी एनी जे एफिनिटी जे छे ए उच्च कक्षानी वनस्पति साथे छे। एना जे उच्च कक्षानी वनस्पतिना जे पूर्वजो छे, जे प्रकाश संश्लेषणकरण हरितद्रव्य धरावे, ए आपणे आने लीलने मानवामां आवे छे। एना कणाप सूत्रना एविडन्स, हरितकणना एविडन्स, डीएनए એ બધા એવિડન્સ ઉપરથી પુરવાર થયેલું છે। ઉદ્વિકાસમાં તમે ભણશો તો ક્લોરોફાઇસીને આપણે લીલી લીલ તરીકે ઓળખવામાં આવે છે। હવે આમનું જે વનસ્પતિ દેહ છે કે જે આપણે આગળ જોઈ ગયા હતા, એ કાં તો એ એક કોષીય હોય છે। કેવો હોય છે? કાં તો એક કોષીય। તો એક કોષીય કોની અંદર છે? તો જુઓ, આપણે ક્લેમિડોમોનાસ કે જે એક કોષીય છે, ક્લેમિડોમોનાસ કેવી છે? એક કોષીય ક્લેમિડોમોનાસ છે। વસાહતની અંદર કોણ છે? આ વોલવોક્સ આપણને જોવા મળે છે। અને તંતુમય પ્રકારની અંદર યુલોથ્રિક્સ હોય, સ્પાઇરોગાયરા હોય, બરાબર? તો આ સ્પાઇરોગાયરા આપણને જોવા મળે છે। વિદ્યાર્થીઓ, આ સ્પાઇરોગાયરાની જે આકૃતિ છે એ આપણને લેબ મેન્યુઅલમાં પણ આપેલી છે, એટલે જોવાની, વારંવાર તમને કહું છું, લેબ મેન્યુઅલ જે આપેલું છે એ પણ આપણે વાંચવાનું નીટના સિલેબસમાં જ છે। સ્પાઇરોગાયરા એવું નામ કેમ કહ્યું? તો કે સ્પાઇરલ એટલે કુંતલાકાર, એનું જે હરિતકણ આવેલું હોય છે એ હરિતકણ કુંતલાકાર હોય એટલે આપણે કહીએ છીએ એને સ્પાઇરોગાયરા। હવે લીલો રંગ કેમ છે? તો કે એનું જે હરિત દ્રવ્ય આવેલું છે, બરાબર, એના પરિણામે એનો રંગ આપણને કેવો જોવા મળે? લીલો રંગ જોવા મળે। હવે કયા હરિત દ્રવ્ય મુખ્યત્વે છે? ક્લોરોફિલ એ, ક્લોરોફિલ બી આ આવેલા છે જેના પરિણામે એ લીલા રંગનું આપણને દેખાય છે। હરિત દ્રવ્ય કયા આવેલું હોય? એટલે કે રંજક દ્રવ્ય, રંજક દ્રવ્ય આવેલું હોય હરિતકણમાં। રંજક દ્રવ્ય કયા આવેલું હોય છે? હરિતકણની અંદર આવેલું હોય છે, એટલે આનો લીલો રંગ ક્લોરોફિલ એ મુખ્યના પરિણામે। ત્રણે ત્રણ આપણે જે લીલ જોઈશું, ક્લોરોફાઇસી છે, ફિયોફાઇસી, ક્લોરોફાઇસી, ત્રણે ત્રણમાં એમસીક્યુમાં પૂછાય કે ભાઈ સામાન્ય રંજક દ્રવ્ય કહ્યું, તો ક્લોરોફિલ એ ત્રણે ત્રણમાં સામાન્ય રંજક દ્રવ્ય છે। બીજું આપણને અહીંયા બુકમાં ખાલી એનસીઆરટીમાં એટલું લખીને છોડી દીધું કે રંજક દ્રવ્યો હરિતકણ જે આવેલા છે એનો જુદો જુદો આકાર હોય, પણ અહીંયા ઉદાહરણ નથી આપ્યા, એટલે ઉદાહરણ જોડે તમે ચોપડીની અંદર નોંધી રાખજો। બિંબ જેવો આકાર તો કે કારાની અંદર જોવા મળશે, આ એક ખાસ યાદ રાખીશું। કપ ક્લેમિડોમોનાસ, ક્લેમિડોમોનાસનો ક અને કપનો ક એટલે ક્લેમિડોમોનાસમાં કપ જેવો આકાર છે। સ્પાઇરોગાયરા તો આપણે કહ્યું, એનું નામ જ સ્પાઇરોગાયરા એટલે સ્પાઇરલ હરિતકણ ધરાવે છે, કુંતલાકાર હરિતકણ ધરાવે, એટલા માટે આપણે એને સ્પાઇરોગાયરા કહેવામાં આવે છે। તો આ થઈ ગયું। હવે આની અંદર ખોરાકનો જે સંગ્રહ છે એ ખોરાકનો સંગ્રહ મોટા ભાગે સ્ટાર્ચ સ્વરૂપે થાય અને તેલી બિંદુ સ્વરૂપે ખોરાકનો સંગ્રહ થતો હોય છે। સાથે સાથે ખોરાકનો સંગ્રહ કરવા માટે આ ક્લોરોફાઇસીના જે સભ્યો છે એમાં ઘણામાં પ્રોભુજકની રચના આવેલી હોય છે। શું આવેલી છે? પ્રોભુજક। અને આ પ્રોભુજક આવેલા છે કઈ? તો કે હરિતકણની અંદર પ્રોભુજક આવેલા છે। પ્રોભુજક કઈ આવેલા હોય છે? હરિતકણ જે છે એ હરિતકણની અંદર પ્રોભુજક આવેલા હોય છે, એટલે આ એમસીક્યુમાં પૂછાય પ્રોભુજકો, પાયરેનોઇડ। આ તો એક જ ચેપ્ટર હોય તો આપણને યાદ રહી જાય કે ભાઈ ક્લોરોફાઇસીમાં છે, બધા જ ચેપ્ટર આપણા પૂરા થાય અને નીટના એમસીક્યુમાં આવે કે ભાઈ પ્રોભુજક કોની લાક્ષણિકતા છે, લીલની, દ્વિઅંગીની, અનાવૃત કે આવૃત બીજધારી? તો જવાબ શું આવશે? લીલ। લીલમાં પણ પાછા જો એમસીક્યુ આપ્યો કે કઈ લીલ છે, તો કોની અંદર? ક્લોરોફાઇસી, ફિયોફાઇસી, રોડોફાઇસી એ પ્રકારની પણ લીલ છે, એટલે કે પ્રોભુજક આ ક્લોરોફાઇસીની લાક્ષણિકતા છે। પ્રોટીન આવેલું હોય ને સાથે સાથે શું ધરાવતું હોય છે? સ્ટાર્ચ,
અને એ સ્વરૂપે ખોરાકનો સંગ્રહ કરતું હોય છે. અહીંયા આકૃતિની અંદર આપણે થોડુંક અહીંયા જોઈ શકીએ છીએ, આકૃતિ ક્લેમિડોમોનાસની છે કે જેની અંદર આપણને પાયરેનોઇડ અહીંયા આપણને જોવા મળે છે, સંગ્રાહક ભાગ છે બરાબર. અને પાયરેનોઇડ સરાઉન્ડેડ બાય સ્ટાર્ચ ગ્રેન્યુઅલ, એટલે સ્ટાર્ચની કણિકા દ્વારા એ આવૃત થયેલા હોય છે. તો આ પ્રોભૂજકો ખાસ આપણે અહીંયા યાદ રાખવાનું છે. એને વિદ્યાર્થીઓ આપણે કોષ દિવાલની વાત કરીએ તો આપણને ખ્યાલ છે કે ભાઈ વનસ્પતિની કોષ દિવાલ એટલે કે સેલ્યુલોઝની બનેલી છે. અહીંયા ભૂલી નથી જવાનું આપણે, આની જે કોષ દિવાલ અંદરની બાજુનું આવરણ બનેલું હોય છે સેલ્યુલોઝ, અને બહારની તરફ આવેલું હોય છે આવરણ પેક્ટોઝનું. એટલે ઉતાવળ આપણે કરીએ તો સીધું સેલ્યુલોઝ લખી દઈએ, પણ સેલ્યુલોઝનું જે આવરણ હોય અંદરની બાજુ હોય, અને પેક્ટોજ જે છે એ પેક્ટોજનું આવરણ બહારની બાજુ છે. લીલમાં આપણે એનું જે પ્રજનન થાય એની ત્રણ રીતો સામાન્ય લક્ષણોની અંદર જોઈ ગયા છીએ. તો અહીંયા વાનસ્પતિક પ્રજનન હોય એ એનું અવખંડન દ્વારા, એટલે ફ્રેગમેન્ટેશન દ્વારા થાય છે. અવખંડન લીલનો જે પણ સુકાય છે બરાબર, એ ટુકડાઓની અંદર વિભાજિત થાય, અને જે તંતુમય બધી લીલ હોય એની અંદર આવું આપણને જોવા મળે, તંતુમય જે છે એની અંદર આવું આપણને જોવા મળતું હોય છે બરાબર, કે એનું સુકાય છે ટુકડાઓ, અને જેટલા ટુકડા થાય એમાંથી નવી લીલનું નિર્માણ થાય. બીજું એક બાબત અહીંયા ખાસ અહીંયા યાદ રાખવાની છે, જે અહીંયા તમને વોલ્વોક્સ જે દેખાય છે એ વોલ્વોક્સ તો કે ચલિત વસાહત ધરાવે. શું ધરાવે? વોલ્વોક્સ એ ચલિત વસાહત ધરાવે. આ બાબત અહીંયા યાદ રાખજો તમે. હવે અલિંગી પ્રજનન, તો આપણે જાણીએ છીએ કે બધી જે લીલ એ સામાન્ય રીતે અલિંગી પ્રજનન ચલ બીજાણુ દ્વારા કરે. લીલને જ્યારે અનુકૂળ સંજોગો હોય તો એ દરમિયાન એ ચલ બીજાણુ દ્વારા લિંગી પ્રજનન કરે. અને આ ક્લોરોફાયસીની અંદર ચલ બીજાણુ ધાની આવેલી હોય. શું આવેલું? ચલ બીજાણુ ધાની. ચલ બીજાણુ ધાની એટલે કે એની અંદરથી ચલ બીજાણુનું નિર્માણ થશે. ચલ બીજાણુ તો કે કસા ધરાવે. શું ધરાવે? કસા ધરાવે છે બરાબર. તો એના દ્વારા એ અલિંગી પ્રજનન કરે છે ચલ બીજાણુ ધાનીમાંથી. અહીંયા આપણે આકૃતિમાં જોઈએ તો અહીંયા આપણને ખબર પડશે આ ક્લેમિડોમોનાસ કે એની અંદર આવું હોય છે. એની આ એક ચલ બીજાણુ ધાની આ બની ગઈ, એની અંદર આપણે આ જોઈ શકીએ જ્યુસ્પોર છે, અને ચલ બીજાણુ ધાનીમાંથી કસા ધરાવતા ચલ બીજાણુ છે એ નિર્માણ થતા હોય છે, અને આ રીતે એની અંદર પ્રજનન થતું હોય છે અલિંગી પ્રજનન. લિંગી પ્રજનનની આપણે વાત કરીએ તો લિંગી પ્રજનન આપણે જાણીએ છીએ એ રીતે ત્રણ રીતે લિંગી પ્રજનન થાય. કેટલી રીતે થાય? ત્રણ રીતે. એક છે આપણે આઇસોગેમસ, સમજન્યુક જોઈ ગયા, વિષમજન્યુક અને અંડજન્યુક પ્રકારે ત્રણ રીતે થતું હતું એ આપણે લીલના સામાન્ય લક્ષણોમાં જોઈ ગયા. તો એ ત્રણે ત્રણ રીતે લિંગી પ્રજનન આમની અંદર આપણને જોવા મળતું હોય છે બરાબર. તો આ ત્રણ રીતે લિંગી પ્રજનન થશે. ખાસ વિદ્યાર્થીઓ અહીંયા આપણે સમજવાનું છે કારા બરાબર. કારા જે આપેલી છે એની અંદર ઓગેમસ અંડજન્યુક પ્રકારનું લિંગી પ્રજનન થાય. અને તમને અહીંયા જે આકૃતિ દેખાય છે કારાની, આ આકૃતિ 12મા ધોરણની અંદર સજીવોમાં પ્રજનનનું જે ચેપ્ટર છે એ સજીવોમાં પ્રજનનના ચેપ્ટરમાં આ આકૃતિ વિદ્યાર્થીઓ આપણે આવશે. અને એમસીક્યુ આકૃતિ આધારિત એવો પૂછાયો હતો કે કારાની અંદર આપણે અહીંયા જોઈ શકીએ છીએ માદા જાતીય અંગ જે છે અંડજન્યુ ધાની એ કઈ તરફ છે? ઉપરની તરફ આવેલી છે. જ્યારે પૂજન્યુ ધાની કઈ છે? નીચેની તરફ આવેલી છે. તો આ પ્રકારનું એમસીક્યુ પૂછાયો હતો. એટલે ખરા ખોટા વિધાનમાં આપણે આજે કારા આપણને આપેલું છે યાદ રાખવાનું કે કારાની અંદર અંડજન્યુક પ્રકારનું લિંગી પ્રજનન ઓગેમસ પ્રકારનું થશે, અને જેમાં પૂજન્યુ ધાની નીચેની તરફ છે અને અંડજન્યુ ધાની કઈ તરફ છે? ઉપરની તરફ ગોઠવાયેલી આપણને જોવા મળે છે. તો આટલું આપણને બુકમાં આપેલું છે. બીજી કેટલીક બાબતો અહીંયા એક્સ્ટ્રા જે છે એ આપણે અહીંયા લીધેલી છે બરાબર છે. હવે એક કોષીય આપણને ખ્યાલ છે ક્લેમિડોમોનાસ તો કે ચલિત છે. ક્લોરેલા, ક્લોરેલા આપણે ખાસ યાદ રાખવાનું, આપણે જ્યારે પ્રકાશ સંશ્લેષણનું ચેપ્ટર ભણીશું તો એ દરમિયાન આપણે આવશે. પ્રકાશ સંશ્લેષણમાં જે કેલ્વિન ચક્રની શોધ થઈ તો એના જે પ્રયોગો છે એ પ્રયોગો કરવામાં આવેલા છે ક્લોરેલા ઉપર. તો આ ક્લોરેલા આ એક ઉદાહરણ આપણે યાદ રાખવાનું છે. વોલ્વોક્સની વાત કરી કે જેને આપણે ચલિત વસાહત આ એમસીક્યુમાં પૂછાય. યુલોથ્રિક્સ, તળાવનું આપણે ઊન કહીશું. તળાવનું ઊન એટલા માટે કહેવામાં આવે કારણ કે તળાવની અંદર આખી એ રીતે પથરાઈ જાય
અને ઊન હોય એ રીતે લાગે. સ્પાયરોગાયરા તળાવનું આપણે સિલ્ક તરીકે આપણે ઓળખીએ છીએ. અને અહીંયા ઉલવા આ ઉદાહરણ આપણને આપેલું છે કે જેને આપણે દરિયાઈ સલાડ કહીએ છીએ. દાખલા તરીકે કોબીજ, કોબીજના પર્ણો આપણે જોયા એટલે બરાબર સંગ્રહિત ભાગ, એના પત્તા જે આપણે જોઈએ તો જે કોબીજના પત્તા છે એ જ પ્રકારે આ ઉલવા લીલ આપણને જોવા મળે. તો એટલા માટે આપણે એને કહીએ છીએ દરિયાઈ સલાડ કહેવામાં આવે છે. તો આ ઉદાહરણ પણ આપણે યાદ રાખીશું. સાથે સાથે અહીંયા બીજું ક્લોરોફિલ એ છે, ક્લોરોફિલ બી છે, એ બાબત આપણે જોઈ ગયા. હવે જુઓ સામાન્ય લક્ષણોમાં આર્થિક ઉપયોગિતામાં આપણે આવ્યું હતું કે ક્લોરેલા અને સ્પાઇરુલિના પ્રોટીન સબર છે, ખોરાક તરીકે ઉપયોગ થાય. સાથે સાથે ક્લોરેલાની અંદરથી આપણને આ ક્લોરિન એક એન્ટીબાયોટિક પણ પ્રાપ્ત થતું હોય છે. એન્ટીબાયોટિક એટલે કે જે બેક્ટેરિયા છે એને પ્રતિરોધ કરવાનું કામ કરે એન્ટીબાયોટિક. અને ક્લોરેલાનો આપણે જોઈ ગયા કે અવકાશીય સંશોધન અને ખોરાક તરીકે પણ આનો ઉપયોગ થાય છે. બીજું એક વધારાની લીલ પરોપજીવી આપેલી છે, એ આપણે યાદ રાખવાની જરૂર, એટલું બધું છે નહીં. તો વિદ્યાર્થીઓ આપણે ક્લોરોફાયસી જોયું, એ જ રીતે ફિયોફાયસી, રોડોફાયસી આખું ચેપ્ટર ધીમે ધીમે વિડીયોની અંદર આપણે જોઈશું. જે પણ વિદ્યાર્થીઓ હજુ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને રેગ્યુલર આપણે જે પણ વિડીયો છે તમને મળતા રહે. કોઈ પણ ડાઉટ હોય તો એ પણ જણાવો. અને આપણી જે ડીએનએ ડેઇલી નીટ એનાલિસિસ જે એપ્લિકેશન છે, આ એપ્લિકેશન પણ હજુ વિદ્યાર્થીઓને ડાઉનલોડ કરવાની બાકી હોય તો ડાઉનલોડ કરી લો. વિડીયોની અંદર ડિસ્ક્રિપ્શનની અંદર આની લિંક આપેલી છે, પ્લે સ્ટોરમાં જશો તો પણ મળશે ડીએનએ ડેઇલી નીટ એનાલિસિસ. દરેકે દરેક વિદ્યાર્થી માટે ફ્રી ઓનલાઈન ટેસ્ટ છે આ એપ્લિકેશનની અંદર, અને ધીમે ધીમે વધુ ચેપ્ટર એની અંદર આપણે મૂકીશું. ગુજરાતના દરેક વિદ્યાર્થી નીટની પરીક્ષા માટે સારા એમસીક્યુની પ્રેક્ટિસ થાય એટલા માટે આ પ્રયાસ કરવામાં આવેલો છે કે દરેક વિદ્યાર્થીને લાભ થાય. ઓલ ધ બેસ્ટ, થેન્ક યુ.